आम आदमी पार्टી દ્વારા સાઈબાબા મંદિરથી સસ્તી વીજળી મફત વીજળીની માંગ સાથે મશાલ રેલી યોજી પોલીસ દ્વારા કરાઈ અટકાયત। સમગ્ર ભારતમાં મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે દિલ્હી બાદ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે દર માસે 200-300 યુનિટ વીજળી ફ્રી આપી જનતાને મોંઘવારીમાંથી ઉગારવા મદદ કરી રહી છે। ત્યારે ભાજપ અન્ય રાજ્યોમાં વીજળી ફ્રી આપવાના વાયદાઓ કરી રહી છે તો સવાલ એ ઊભો થાય છે કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી શાસન ભાજપ ચલાવી રહ્યું છે તો શા માટે ગુજરાતની જનતા સાથે અન્યાય કરી રહ્યો છે। ભાજપના નેતાઓ અન્ય રાજ્યમાં વીજળી ફ્રી આપવાની જાહેરાત કરતા ગુજરાતની જનતાનો શું વાંક। સાથેના સવાલો લઈ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં વીજળી સસ્તી કરો આંદોલન શરૂ કરેલ છે, જેના ભાગરૂપે આજે આમ આદમી પાર્ટી પ્રદેશ નેતા ભેમાભાઈ ચૌધરીની આગેવાનીમાં સાઈબાબા સર્કલ પાસે આમ આદમી પાર્ટીના જિલ્લા અને શહેરના હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા મશાલ રેલી સાથે પગપાળા યાત્રા કરી લોકોને જાગૃત કરેલ, વીજળી સસ્તી કરોના નારાઓ લગાવી બહેરી સરકારને જગાવવાનો પ્રયાસ કરેલ હતો। ત્યારે આમ આદમી પાર્ટીની મશાલ રેલીના પગલે શહેરમાં ઉત્તર પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। બાદમાં પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરી ઉત્તર પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા। બાદમાં આમ આદમી પાર્ટીના તમામ આંદોલનકારીઓનો છુટકારો થયો હતો। રિપોર્ટર અશોક ડોડિયા,